थरात તાલુકાના કાસવી ગ્રામ પંચાયતના સરપંચે ગામ પર કાગળ પર વધુ અને હકીકતમાં ઓછા શૌચાલય બનાવીને અંદાજિત 9 લાખની રકમનું બારોબારિયું કર્યું હતું। આથી ગ્રામજનો દ્વારા કરાયેલી રજૂઆતના પગલે ઉચ્ચ સ્તરેથી હાથ ધરાયેલી તપાસમાં સરપંચ કસૂરવાર ઠરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતા। આ ઘટનાને લઈને પંચાયત બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। થરાદ તાલુકાના કાસવી ગામના સરપંચ શામળાભાઈ પૂરાભાઈ પટેલ દ્વારા સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત ગામમાં રેકર્ડ પર 50 જેટલા શૌચાલય દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ હકીકતમાં માત્ર 38 શૌચાલય જ બનાવવામાં આવ્યા હતા અને બાકીના 12 શૌચાલયની રકમ બારોબાર ચાઉ કરી ગયા હતા। આ અંગે ગ્રામજનો દ્વારા તાલુકા પંચાયત કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તથા ગુજરાત હાઈકોર્ટમાં પણ પીઆઈ દાખલ કરીને તટસ્થ તપાસ અને ન્યાયની માંગણી કરવામાં આવી હતી, જેના આધારે તાલુકા પંચાયત કચેરી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ શામળાભાઈ પટેલ દ્વારા 12 શૌચાલય ન બનાવીને અંદાજિત 9 લાખ રૂપિયાનું કારોબારિયું કરવામાં આવ્યું હોવાનું સાબિત થયું હતું। આ અંગે તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી શબ્બીરભાઈ મંસૂરીએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત દ્વારા મંગળવારે સરપંચને દૂર કરાયાના હુકમની બજવણી કરવામાં આવી હતી, તેમજ બુધવારે સરપંચનો ચાર્જ